મહેસાણાના લકડીપુલ વરસાદી કાંસમાં ગંદકીની ભરમાર જોવા મળી. કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુરવેની ગંદકી દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે. ગંદકી અંગે અગાઉ કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો. રજૂઆત છતાં કામગીરી નથી થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. વરસાદી કાંસમાં થતી ગંદકીથી આસપાસના લોકો ત્રસ્ત છે. एक तो एटला कचरा कचरापेटी जेवी हालत थई गई है अनी अंदर ड्रेनेज लाइन नाखवामां आवी छे अने एटली बधी दुर्गंध मारे छे ना आजूबाजू लोको रहेता होय घर एटला बधा मच्छर असंख्य थई गया छे एना लीधे विस्तारना लोकोने खूब मुश्किली पड़े छे लोको घर घर बीमार पड़ी गया छे ने आ सत्ताधारी पक्षने वारंवार अमे दरेक सभामां पत्र लख्या छे रजूआतो करी छे पण कोई जातनी कामगीरी नहीं करवाना लीधे વિસ્તારના નાગરિકો ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે. એટલે ન છૂટકે ટૂંક સમયની અંદર આ જે વરસાદી કાંસની સાફ સફાઈ રેગ્યુલર નહીં કરવામાં આવે, દર મહિને નહીં કરવામાં આવે, તો વિસ્તારના નાગરિકોને લઈને અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું. અને તમે જોઈ શકો જયારે વડોદરા શહેરમાં કરોડો રૂપિયા વરસાદી કાંસ માટે હોય કે ડ્રેનેજ માટે હોય, ડ્રેનેજ લાઈન ખરેખર ડ્રેનેજમાં નાખવાની હોય પણ એ પણ વરસાદીમાં નાખી દીધી છે. એટલે આ લોકો ભૂલોના લીધે વડોદરા શહેરની પ્રજા ખૂબ હેરાન થઈ રહી છે. વહેલી તકે આનો નિકાલ કરવો જોઈએ એવી અમારી ને વિસ્તારના લોકોની માંગ.